ભારતના 562 દેશી રાજ્યોમાં ધ્રાંગધ્રા ગુજરાતમાં આવેલું ઝાલા રાજપૂતોનું રાજ્ય હતું। ઝાલા વંશના મહત્વના શાસક ઘનશ્યામસિંહજીના સમયમાં રાજ્યમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા હતા। ઘનશ્યામસિંહજી ઝાલાએ ધ્રાંગધ્રા રાજ્યની અંદર યોગ્યતાના આધારે કર્મચારીઓની નિમણૂક કરી હતી અને એમની બઢતી નિવૃત્તિ અને સેવાના નિયમો ઘડ્યા હતા। ઈસવીસન 1911ની અંદર કર્મચારીઓ માટે પેન્શન યોજના દાખલ કરવામાં આવી હતી, તેથી કર્મચારીઓની કાર્યક્ષમતા અને વફાદારીમાં વધારો થયો હતો। એમના સમયમાં ધ્રાંગધ્રા રાજ્યની અંદર ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સિંચાઈની સગવડો વધારી અને કુવાઓ ખોદવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષણ તો મફત હતું જ, પરંતુ ઘનશ્યામસિંહજીએ માધ્યમિક શિક્ષણ પણ મફત બનાવ્યું હતું। ઘનશ્યામસિંહજી ઈચ્છતા નહોતા કે એમના રાજ્યની અંદર રાષ્ટ્રીય ચળવળ થાય। એમણે કાઠિયાવાડ રાજકીય અધિવેશન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। એમના સમયમાં રાજ્ય દ્વારા પ્રજા ઉપર દમન ગુજારવામાં આવ્યું હતું, એટલે એમના સમયમાં ધ્રાંગધ્રા સત્યાગ્રહ થયો હતો। આ સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો હતો, પરંતુ ધ્રાંગધ્રાની પ્રજામાં જાગૃતિ આવી હતી। ધ્રાંગધ્રા રાજ્યના મયુરધ્વજસિંહજીના સમયની અંદર ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં આવ્યું હતું। એમના સમયમાં સુસુવાવ ગામમાં ગ્રામ્ય કોલેજની સ્થાપના કરવામાં આવી હતી। આ કોલેજમાં ગ્રામ્ય પ્રજાને તાલીમ આપી ગામનો વિકાસ કરવાનો રાજવીનો હેતુ હતો। આ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ તો મફત હતું જ, પણ મયુરધ્વજસિંહજીએ ઈસવીસન 1946ની અંદર પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું। આ ઉપરાંત રાજ્યમાં ઘણા બધા કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં બાળ લગ્ન ઉપર પ્રતિબંધ, વિધવા વિવાહની છૂટ, સ્ત્રી મિલકતનો હક અને છૂટાછેડા વગેરે વગેરે। દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે મયુરધ્વજસિંહજી ભારત સંઘ સાથે જોડાયા હતા। રાજકોટ રાજ્યના ધર્મેન્દ્રસિંહજી જાડેજાના સમયમાં રાજકોટ રાજ્યની અંદર ધર્મેન્દ્રસિંહજી કોલેજની સ્થાપના થઈ હતી। એમના ઉપર દિવાન વીરાવાળાની વધુ અસર હતી, રાજ્યનો ખર્ચ વધુ હોવાથી પ્રજા ઉપર કરવેરા નાખવામાં આવ્યા હતા। ધર્મેન્દ્રસિંહજીના સમયની અંદર રાજકોટ કાપડ મિલ હડતાલ અને રાજકોટ સત્યાગ્રહ થયો હતો, તેઓ રાષ્ટ્રીય ચળવળને પ્રોત્સાહન નહોતા આપતા। મોરબી રાજ્યના મહેન્દ્રસિંહજી જાડેજાએ ભારત સંઘમાં સૌથી વધુ રાજ્યનો ખજાનો અને રોકડ રકમ જમા કરાવી હતી। મહેન્દ્રસિંહજી જાડેજાએ ઢેબરભાઈને કોંગ્રેસના ચૂંટણી ફંડ માટે 40,000 રૂપિયા આપ્યા હતા। મહેન્દ્રસિંહજી જાડેજાએ રાષ્ટ્રભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। લીંબડી રાજ્યના દોલતસિંહજીના સમયમાં લીંબડી રાજ્યએ લીંબડી શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી। આ વ્યવસ્થામાં શાલિયા તળાવને ઊંડું કરી ત્યાંથી નહેર વડે લીંબડીના મુખ્ય તળાવમાં પાણી લાવવામાં આવતું, એમાંથી વધારાનું પાણી રાણી તળાવમાં જાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી। દોલતસિંહજીએ લીંબડીમાં હોસ્પિટલની સંખ્યાને વધારી અને 2 માંથી 8 સુધી પહોંચાડી હતી। લીંબડી રાજ્ય પ્રજાના આરોગ્ય પાછળ 30,000 રૂપિયાનો ખર્ચો કરતું। લીંબડી રાજ્યના દોલતસિંહજી નહોતા ઇચ્છતા કે પ્રજામંડળનું અધિવેશન લીંબડીમાં ભરાય। આ અધિવેશન ન ભરવા દેવા રાજ્યએ ગુંડા નો સહારો લીધો હતો। દોલતસિંહજી રાષ્ટ્રીય ચળવળને પ્રોત્સાહન નહોતા આપતા। દોલતસિંહજીના સમયમાં રાજ્યના ત્રાસથી કંટાળી અને 6,000 લોકોએ હિજરત કરી હતી। વાંકાનેર રાજ્યના અમરસિંહજી ઝાલાના સમયમાં રાજ્યમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમાં ન્યાયતંત્રને ઝડપી અને તટસ્થ બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્યના કર્મચારીઓ રાજ્યને વફાદાર રહીએ એ માટે પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા લાભો કર્મચારીને આપવામાં આવતા હતા। અમરસિંહજી ઝાલાએ ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા ઉપર વધારે ભાર મૂક્યો હતો। ઈસવીસન 1899થી ઈસવીસન 1903ના વર્ષોમાં દુકાળ પડતા ખેડૂતો માટે રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પશુધનને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ભારત આઝાદ થતાં વાંકાનેર રાજ્યએ ભારત સાથેના જોડાણ ખાત ઉપર સહી કરી હતી। પાલિતાણા રાજ્યના બહાદુરસિંહજી ગોહિલના સમયમાં રાજા પોતે ન્યાયની બાબતમાં સર્વોચ્ચ સત્તા ધરાવતા, એમણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવાના પ્રયત્નો કર્યા હતા। કહેવાય છે કે બહાદુરસિંહજીના સમયમાં પશુ ખરીદવા અને બિયારણ ખરીદવા રાજ્ય લોન આપતું હતું। આ ઉપરાંત વૃક્ષારોપણની બાબતમાં પણ રાજ્ય અગ્રેસર રહેતું અને પ્રોત્સાહન આપતું। પાલિતાણા રાજ્યના કરવેરાના વિરોધમાં ઈસવીસન 1938ની અંદર ચારોડિયા સત્યાગ્રહ થયો હતો। પોરબંદરના રાજવી રાણા નટવરસિંહજીના સમયની અંદર ન્યાય સસ્તો, સેલો અને તટસ્થ હતો। રાજ્યની અંદર ન્યાયનું શાસન હતું। ઈસવીસન 1939ની અંદર પોરબંદરમાં યુવક સંઘની સ્થાપના થઈ હતી। ઈસવીસન 1942ની હિંદ છોડો ચળવળ વખતે પોરબંદરના ખારવાઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો। વઢવાણ રાજ્યના સુરેન્દ્રસિંહજીના સમયની અંદર પ્રજાની સુખાકારી માટે ઘણા બધા પગલાઓ લેવામાં આવ્યા હતા। એમણે ખેડૂતોને જમીનના સંપૂર્ણ હક આપ્યા હતા। અનાવૃષ્ટિ સમયે રાજ્ય રાહત કાર્ય માટે દુકાળ રાહત યોજના શરૂ કરી હતી, જેની અંદર 11,000 ફાળવવામાં આવ્યા હતા। ઈસવીસન 1947ની અંદર ભારત આઝાદ થતાં સુરેન્દ્રસિંહજીએ વઢવાણ રાજ્યને ભારત સંઘ સાથે જોડ્યું હતું। વઢવાણ રાજ્યના જોરાવરસિંહજીના સમયની અંદર શિક્ષણનો વિકાસ થાય તે માટે તેઓએ પોતાની માતાની યાદમાં લાડકીબાઈ કન્યાશાળા બંધાવી હતી। પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક શિક્ષણ પણ મફત બનાવ્યું હતું। એમણે પોતાના નામ ઉપરથી જોરાવરનગર નામનું નવું ગામ વસાવ્યું હતું। વઢવાણ એ કાઠિયાવાડ રાજકીય પરિષદનું વડું મથક હોવાથી રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ધમધમતું હતું। આમ જોરાવરસિંહે પ્રજા આંદોલનને ટેકો આપ્યો હતો। રાજ્ય પ્રજા જાગૃતિ અને સંગઠનને આડે શક્ય એટલા ઓછા આવી અને પ્રજાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થવા દીધો હતો।
ધ્રોલ રાજ્યના ચંદ્રસિંહજીના સમયની અંદર ઈસવીસન 1947 ની અંદર ધ્રોલ રાજ્યને ભારત સંઘ સાથે જોડવાનો કરાર થયો હતો. તેઓ ગુજરાતની અંદર વિધાનસભાના વિધાનસભ્ય તરીકે પણ ચૂંટાયા આવ્યા હતા. ધ્રોલ રાજ્યના દોલતસિંહજીના સમયની અંદર ધ્રોલ રાજ્યના આધુનિકરણના પ્રયાસો થયા હતા. એમણે શિક્ષણ, આરોગ્ય અને પ્રજા કલ્યાણના ક્ષેત્રે સુધારાઓ કર્યા હતા. એમના સમયની અંદર રાષ્ટ્રધ્વજના અપમાનના પ્રશ્ને ધ્રોલ સત્યાગ્રહ થયો હતો. ધ્રોલ સત્યાગ્રહથી પ્રજામાં જાગૃતિ આવી હતી. જસદણ રાજ્યના દરબાર વાઘસુર ખાચર બીજાએ પોતાના પિતાશ્રી ઓઢા ખાચરના નામે હોસ્પિટલ બંધાવી હતી. એમના સમયની અંદર બોટાદ અને જસદણ વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ હતી. એમાં રાજ્યનો 8 આનાનો ભાગ હતો. એમણે જસદણની અંદર આનંદ વિલાસ નામનો સુંદર મેલ બંધાવ્યો હતો. એમણે રાજ્યની અંદર 2 પુસ્તકાલયો શરૂ કરાવ્યા હતા. જસદણના દરબાર આલા ખાચર બીજાએ પોતાની પ્રજાના આરોગ્યની જાળવણી માટે તથા નૈતિક દ્રષ્ટિએ દારૂ અને અફીણના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી એક મહત્વનો પ્રજા કલ્યાણલક્ષી સુધારો કર્યો હતો. રાજ્ય કર્મચારીઓને ગામડાની મુલાકાતે જવાના ભાડા અને ભથ્થા આપવામાં આવતા હતા. તેમ છતાં પ્રજાની મિજબાની સ્વીકારી ચા, પાણી અને જમતા હતા. તેથી આલા ખાચર બીજાએ હુકમ કર્યો કે જો કોઈ મિજબાની આપશે અને કોઈ કર્મચારી તે લેશે તો તે બંનેને દંડ કરવામાં આવશે. જો કોઈ ખેડૂત નિર્વંશ ગુજરી જાય તો એની હાથ પેઢીના નજીકના દત્તક પુત્રને અધિકાર આપવામાં આવતો હતો. ખેડૂતોને જમીન વેચવાનો અને ગીરો મૂકવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વિધવાઓને તેમની જમીન ઉપર જીવન પર્યંત અધિકાર આપવામાં આવ્યો હતો. ભારત દેશ આઝાદ થતા આલા ખાચર બીજાએ ભારત સંઘના જોડાણ ખાતું પર સહી કરી હતી. ભાવનગર નજીકના વરતેજમાં આવેલા ઈસવીસન 1618ના પાળિયા ઉપરથી જાણવા મળે છે કે ઈસવીસન 1600 આસપાસ ધુણાજી ગોહિલ સિહોરની ગાદી આવ્યા. એમણે ઈસવીસન 1619 સુધી સિહોરની અંદર શાસન કર્યું. ધુણાજીના 2 નાના ભાઈઓ ભીમાજી અને કસિયાજીને અનુક્રમે હળિયાદ અને ભડલી ગામ ગરાસમાં મળ્યા હતા. આ ધુણાજી ગોહિલની ખેરડીના કાઠી દરબાર લોમા ખુમાણ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. કારણ કે એમણે લોમા ખુમાણના દુશ્મન ગારિયાધરના રાજવી નોંધણજી ગોહિલને લોમા ખુમાણની વિરુદ્ધ આશરો આપ્યો હતો અને તેને ગારિયાધર પરત અપાવવાનું વચન આપ્યું હતું. આ બાબતની લોમા ખુમાણને જાણ થતાં એમણે ધુણાજી ઉપર હુમલો કર્યો અને આ લડાઈમાં ધુણાજી વીરગતિ પામ્યા. ધુણાજી ગોહિલ પછી એના મોટા પુત્ર રાવણ રતનજી પેલા ગાદી આવ્યા. એણે 1 વર્ષ સુધી શાસન કર્યું. પછી લોમા ખુમાણ સાથેની લડાઈમાં રાવણ રતનજી પાલીતાણા નજીકના માંડવી ગામે વીરગતિ પામ્યા. એમના અવસાનનું સ્થળ રાવણ રતનજીની ધાર તરીકે ઓળખાય છે. પાલીતાણા તાલુકાનું વિજાનો નેસ પાલીતાણા અને જેસરની વચ્ચે આવેલું એક નાનકડું ગામ છે. આ ગામ એક સમયે ભારતના 562 રજવાડાઓમાંથી એક રજવાડું હતું. ઈસવીસન 1740ની અંદર વિજાજી ગોહિલે આ રજવાડાની સ્થાપના કરી હતી એટલે આ ગામને વિજાના નેસ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આઝાદી પહેલા ભારતની અંદર આવેલા 562 રજવાડાઓ દેશની 40% જમીન અને 23% વસ્તી ઉપર શાસન કરતા, જેમાં હૈદરાબાદ, ત્રાવણકોર અને જમ્મુ કાશ્મીર જેવા મોટા મોટા રાજ્યોનો સમાવેશ થતો, તો બીજી બાજુ 210 વ્યક્તિની વસ્તીવાળા વિજાના નેસનો પણ સમાવેશ થતો. કહેવાય છે કે ઈસવીસન 1947ની અંદર વિજાનો નેસ ગુજરાત કે ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી નાનું રજવાડું હતું. ઈસવીસન 1885ના બોમ્બે ગેઝેટિયરની નોંધ પ્રમાણે ભારતમાં કુલ 562 દેશી રજવાડા હતા. એમાંથી 208 જેટલા રજવાડા માત્ર કાઠિયાવાડમાં હતા. કાઠિયાવાડના વિવિધ રાજ્યો એના શાસક